नमस्ते विद्यार्थी मित्रों, अपनी शाळाना ऑनलाइन शिक्षण में आपनु हार्दिक स्वागत छे। तो आजे आपणे धोरण 3 में विषय छे कलसोर, जेमा पाठ 8 कीड़ी हती के हाथी हशे ते पाठ विषयनो आपणे अभ्यास करी गया। तो आजे आपणे तेनुं रिविजन जोशुं। तो चालो प्रश्न नंबर 1 के नीचेना प्रश्नोना उत्तर एक एक वाक्यमां लखो। तो पहेलो प्रश्न जोईए कि चंदू अने टीकू क्यां रहेता हता। આપણે પાઠમાં જોયું ને કે ચંદુ અને ટીકુ એટલે કે કીડી અને હાથી બંને ક્યાં રહેતા હતા, તો કે ચંદુ અને ટીકુ જંગલમાં રહેતા હતા। ચંદુ અને ટીકુ કઈ રમત રમ્યા હતા? આપણે પાઠમાં જોયું કે હાથી ભાઈ ને કીડી કઈ રમત રમ્યા હતા, તો કે ચંદુ અને ટીકુ થપ્પોની રમત રમ્યા હતા। પછી પ્રશ્ન 3, ચંદુ થપ્પો ન કરી શકે માટે ટીકુએ શી યુક્તિ કરી? એટલે શું કરવાનું કીધું કે ચંદુ થપ્પો ન કરી શકે એના માટે એને કઈ યુક્તિ કરી હતી, તો કે ચંદુ થપ્પો ન કરી શકે માટે ટીકુ ચંદુના પગ પર થઈને ચંદુના કાનની પાછળ સંતાઈ ગઈ, જેથી ચંદુ તેને પકડી શકે નહીં। હવે જોશું પ્રશ્ન નંબર 2, નીચે આપેલા વાક્યને ઉદાહરણ પ્રમાણે ગઈકાલ, આજ અને આવતીકાલ મુજબ લખો। તો અહીંયા આપણને એક ઉદાહરણ આપેલું છે કે આંશી પુસ્તક વાંચશે, વાંચશે એટલે શું થશે કે હવે પછી તે વાંચશે, એટલે એમાં કયો આવશે? આવતીકાલ। હું લખું છું તો ક્યારે કહેવાય આપણે એવું? તો કે આજ, એટલે અત્યારે આપણે લખતા હોય તો શું કહી? હું લખું છું, અત્યારે આપણે તે ક્રિયા કરી રહ્યા છીએ। કાજલ દોડશે, શું કીધું? હવે દોડશે, એટલે ક્યારે? આવતીકાલ। પછી વિશાલ રમતો હતો, શું કીધું? તો એને રમવાની ક્રિયા કરી લીધી, એટલે એ શું થઈ ગયું? એને ગઈકાલે તે ક્રિયા કરેલી હતી, પૂરી થઈ ગઈ ક્રિયા, એને રમત રમી લીધી, એટલે એ ક્યારે થઈ ગયું? ગઈકાલ આવશે। પછી શું આવશે? ચોથું જોઈએ કે ગૌરવ શાળાએ ગયો હતો, શું કીધું છે? ગયો હતો। ક્યારે ગયો હતો? તો કે ગઈકાલ, એટલે તે શાળાએ જઈ આવ્યો। તેના પછીનો પ્રશ્ન જુઓ, પ્રીતિ પાણી ભરે છે, પાછળ શું આપેલું છે? છે, એટલે તે આજ આ કામ કરે છે, એટલે અત્યારે તે આ કામ કરે છે, એટલે એમાં આવશે આજ। પછી નીલા કાલે રાજકોટ જશે, તો શું આવશે એમાં? તો કે હવે તે જશે, એટલે શું કહેવાય એને? આપણે ક્યાંક જવાના હોય તેમ કહીએ ને કે મામાના ઘરે જવાનું છે કાલ, એટલે શું થયું? ગઈ। નીલા કાલે રાજકોટ જશે, એટલે શું આવશે? આવતીકાલ, કે તે આજે ગઈ નથી, ક્યારે જવાની છે? કાલે જવાની છે। પછી 7મો પ્રશ્ન, કાલે મારા મામા આવવાના છે, ક્યારે આવવાના છે મામા? તો કે કાલ, એટલે શું આવે એમાં? આવતીકાલ। પછી હું ગામડે ગયો હતો, એટલે હું ગામડે જઈને આવતો રહ્યો, એટલે ક્રિયા કેવી થઈ ગઈ? પૂરી, એટલે એમાં કયો શબ્દ આવશે? ગઈકાલ। હું ચોપડી વાંચું છું, પાછળ શું છે? છું, એટલે કે અત્યારે હું તે કામ કરું છું, એટલે તેમાં શું આવશે? આજ। હું ક્રિકેટ રમું છું, એટલે એમાં શું આવશે? તો કે આજ। તો આ કેવી રીતે આપણને ખબર પડશે? તો કે દોડશે, કરશે, એટલે એ પ્રવૃત્તિ ક્યારે થાય? આવતીકાલમાં। પછી દોડી લીધું, દોડતો હતો, રમતો હતો, તો એ બધી પ્રવૃત્તિ શેમાં આવે? ગઈકાલમાં। અને કામ કરું છું, ચોપડી વાંચું છું, રમત રમું છું, તો આવું બધી પ્રવૃત્તિમાં શું આવશે? આજ, એટલે તે પ્રવૃત્તિ આપણે અત્યારે કરી રહ્યા છીએ। તેના પછી જુઓ પ્રશ્ન નંબર 3, કૌંસમાં તમને આપેલી ક્રિયાનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરો। કૌંસમાં તમને જે શબ્દ આપેલો છે તેનો ઉપયોગ કરવાનો અને ખાલી જગ્યા પૂરવાની। પહેલું જોઈ, રુદ્રએ ગઈકાલે પૂરી, હવે ગઈકાલ એટલે કે એને ક્રિયા કરી લીધી, તો ખાવું આવશે, એનું ખાવું છે, એ શબ્દનો આપણે કેવી રીતે ઉપયોગ કરશું? તો કે પૂરી, તો પૂરીને શું કહી? પૂરી ખાવું એમ કહી, પૂરી ખાધી, શું આવશે? પૂરી ખાધી। પછી બીજો પ્રશ્ન, અંકિત રજાઓમાં અમદાવાદ એટલે જવું, તો એનું શું લઈશું? ચલ્યો ગયો, જાય છે કે જશે, શું આવશે? શું આવશે જો? તેના પછી જોશું પ્રશ્ન નંબર 3, ઘરના છાપરા પર અત્યારે કોયલ એટલે હાલમાં બોલવું છે, એટલે શું એનું લેશું આપણે? બોલે છે,
ઘરના છાપરા પર અત્યારે કોયલ બોલે છે. પછી ચોથું જો, અંકિત આજે તુલસીનો છોડ, એટલે એ આ જ ક્રિયા કરે છે, એટલે એમાં શું લઈશું, રોપવાનું કે રોપે છે. પછી હું ગઈકાલે ક્રિકેટ, શું કીધું, ગઈકાલની વાત છે, એટલે ક્રિકેટ એને રમી લીધો, એટલે શું કે રમવું છે એનું આપણે કેવી રીતે લઈશું, તો કે રમ્યો, હું ગઈકાલે ક્રિકેટ રમ્યો. ચાલો તેના પછી આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર 4. વિરોધી અર્થવાળા શબ્દોના બંધ બેસતા જોડકા લખો. જે આપણને શબ્દ આપેલો હોય એનો આપણે વિરોધી શબ્દ લેવાનો છે. તો અ છે તેનો જવાબ આપણે બમાંથી શોધી અને લખવાનો. પહેલું છે આગળ, તો આગળનો વિરોધી શું થાય, તો કે પાછળ. પછી ઉપર, તો ઉપરનો વિરોધી શબ્દ કયો થાય, તો કે નીચે. પછી નાની, તો નાનીનો વિરોધી શું થાય, તો કે મોટી. પછી જાડી, તો જાડી શબ્દનો વિરોધી શબ્દ કયો થાય, તો કે પાતળી. પછી ચડવું, તો એ શબ્દનો વિરોધી થશે ઉતરવું. પછી પહોળું, તો એનો વિરોધી થશે સાંકડું. પછી હારવું, તો એનો વિરોધી શબ્દ કયો થશે શોધો જોઈ, તો કે જીતવું. પછી નીચે શબ્દ આપેલો છે ખોલવું, તો તેનો વિરોધી શબ્દ શું થશે, બંધ કરવું. આ બધા શું જોયા આપણે, જે શબ્દ હતા એના વિરોધી અર્થ. આગળ તો પાછળ, ઉપર તો નીચે, કોઈ નાની હોય તો કોઈ મોટી બહેન હોય, આવી રીતે આ શું જોયા આપણે, વિરોધી અર્થવાળા શબ્દ એના જોડકા. હવે તેના પછી જોશું પ્રશ્ન નંબર 5. નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો. પહેલો પ્રશ્ન જોઈ કે પહેલી વાર ટીકુ ચંદુને કેમ ઝડપથી શોધી શકી. આપણે જે પાઠ જોયો હતો એમાં પહેલી વારમાં ટીકુ છે તેને ચંદુને કેમ ઝડપથી શોધી શકી, તો કે પહેલી વાર ટીકુ ચંદુને ઝડપથી શોધી શકી કારણ કે ચંદુ એક પહોળા ઝાડની પાછળ સંતાયો હતો, પણ તેની સૂંઢ અને પૂંછડી દેખાતા હતા, તેના પરથી ટીકુ તેને ઝડપથી પકડી શકી. પછી જોશું પ્રશ્ન 2, ટીકુને ક્યારે નવાઈ લાગી. તો તેનો જવાબ જોયો કે ટીકુ જે પથ્થર પર ચડેલી હતી તે પથ્થર ઊભો થયો, એ પથ્થર નહીં પણ કોણ હતું, ચંદુ હાથી હતો, એ જાણીને ટીકુને નવાઈ લાગી. ટીકુ જે પથ્થર પર ચડી અને શોધતી હતી ચંદુને, એ પથ્થર નહોતું, શું હતું, ચંદુ હતો, એ જાણી અને ટીકુને નવાઈ લાગી. તો આજે આપણે પાઠ 8નું રિવિઝન જોયું. તો આપણી પરીક્ષા નજીક આવે છે, તો તમારે પણ ઘરે વ્યવસ્થિત જે પાઠ ચાલી ગયા છે, પેપર સ્ટાઇલ તમને બધાને મળી ગઈ હશે, એ પ્રમાણે વ્યવસ્થિત ઘરે તમારે તૈયારી કરવાની છે અને જે પ્રશ્ન છે તે વ્યવસ્થિત પાકા કરી અને પેપર સારા અક્ષરે અને મોઢે લખવાનું છે. તો ઘરે બધા વ્યવસ્થિત તૈયારી કરજો અને પેપર સારા લખો, એ માટે બધાને બેસ્ટ ઓફ લક. ધન્યવાદ.